Uh, I have several questions, and the first question is important. May I please ask? Uh, I feel sad because Shamansha slapped my face. What do I do? Is it okay for one Mahatma to hit another Mahatma? Oh, hey, but yesterday I told you that we will. Discuss this satsang in your group only. Because all your kids' group, I will do satsang for kids only. And one thing you have to understand fault is of the sufferer. Who is suffering now? Saman or Kush? Saman. No, now suffering. Who is suffering now?

Because you have done this mistake in past, you have to suffer today. He is doing mistake now, he will suffer afterwards. But now we have to do pratikaman. Oh, something I have done, bad. that's why he becomes angry and he has slapped on you. So you have to adjust everywhere. That is the second rule. First, adjust. First fault is of the sufferer. Second rule, adjust everywhere. ડોન્ટ અનજસ્ટિસ સચિદાનંદ તમારી જોઈએ છે ને ગઈકાલે એક વાત આવી આપણે વિષયના કારણોમાં ચાર કારણોમાં એક ભરેલો માલ આવે છે ભરેલા માલ માં તમે એવું કીધું કે એક ભરેલા પરમાણુઓ છે અને બીજી બીજો ભાગ માન્યતાઓ છે છે તો આ ડિફરન્સ પડે પરમાણુઓ જે ભરેલા છે એ પૂરા થઈ જવાના છે આયુષ્ય કર્મ પૂરું થાય ત્યાં સુધી અને કેરી ફોરવર્ડ જે થાય છે અથવા તો જેને આપણે પેન્ડિંગ માલ કહીએ છે એ આ માન્યતાઓ રહી જાય છે અને જો માન્યતાઓ રહી જતી હોય તો પછી પરમાણુ ના રેતા હોય તો પછી આવતા ભવે આ માન્યતાઓ શું અસર કરે અથવા તો એનાથી તો કોઈ પરમાણુ ચાર્જ થયેલા ના હોય ને એટલે આ માન્યતાઓ જે હોય ને એ પરમાણુ ચોટેલા હોય જ એ હાથે જ હોય એવું નથી કે માન્યતા રહી જાય પરમાણુ ખરી પડે એવું નથી હોતું જેમ બરફ અંદર હોય તો બહાર પાણીના રેલા જાય જ કરે ગ્લાસમાં બરફ હોય ને ઠંડુ ઠંડક થાય ને અમુક પરમાણુ પાછા જામ રેલા થતા જાય પણ નવા પરમાણુ ઠંડા થાય પાછા રેલા થતા જાય તો આપણે કહીએ છીએ ને આપણે ચાર્જ નથી થતું ચાર્જ નથી થતું પણ ડિસ્ચાર્જ પેન્ડિંગ રહે છે ને એટલે પરમાણુ તમે જે જુઓ છો પરમાણુ નિકાલ થઈ ગયા પણ તમે સ્થૂળ ને નિકાલ કર્યો સૂક્ષ્મ પરમાણુ અને સૂક્ષ્મ માન્યતા એ તો જોડે જોડે કેરી ફોરવર્ડ થાય કારણ દેહ માં પરમાણુ લઈને જાય કે ના જાય બરોબર એ કારણ દેહ પરમાણુ એટલે માટે જ કહેવાય છે કે કારણ દેહ માં માન્યતાઓ છે અને માન્યતાઓ અને પરમાણુ બે જોઈન્ટ જ છે જે દાડે માન્યતા બદલાશે પછી પરમાણુ ખરી પડશે એટલે પરમાણુ અને માન્યતા બધું હાથે જ જોડે જાય છે એને જ મિશ્ર ચેતન કહેવાય છે બિલીફ ચેતન બધું એ જોડે ને જોડે આવતે ભવ આવે પછી કારણ દેહ એને જ કહેવાય છે એટલે આપણે કહીએ છીએ ને જે પરમાણુ ભરેલા છે એટલે પેલો વરસાદ પડે કારણ કે બી પડેલા છે તો એ ઉગશે અને વરસાદ શેના માટે પડે છે કે બી પડેલા છે અંદર બરોબર છે તો

માન્યતા બનાવતા રે અને એ બે જોડે જ છે આ તો આપણે જુદું પડે કે આ ટપાલ પછી ગુંદર પછી કવર આખી આપણે કહે ને કે બધું હાથે જ જાય પોસ્ટમેન લઈ જાય ને તો બધું હાથે જ ગયું હોય પાછું લઈ જાય આપણે વાંચીએ ને તો હાથે જ હોય બધું આ તો જૂન સ્લાઈસ પાડીએ ને ત્યારે ખબર પડે કે આ એટલે જૂન સૂક્ષ્મ લેવલે સ્લાઈસ પાડીએ છીએ આપણે કે આ તો પરમાણુ તો કેવળ જ્ઞાન થઈ જાય ને બિલીફો ખલાસ થઈ જાય પછી પેલા પરમાણુ રહે એટલે આપણે તો શું થાય છે કે પરમાણુઓને આધારે આપણે માન્યતાઓ પેલા ઉખેડી નાખીએ છીએ હો આ વિશેને વિચાર આવ્યો માટે હજુ આ રોગ છે મોહ છે હજુ માટે કે આમાં સુખ નથી કઈ રીતે સુખ નથી બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો ભાવ ના ફેરવીએ છીએ એ ભાવ ફેરવવાથી પેલા હજાર આટા આમ વીટેલા હવે આમ એન્ટી વાઇઝ કરી નાખીએ પછી પેલા પરમાણુ પાછા ફળે તો આપે પછી છૂટી જેવું છે એ એ ફૂટ 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 દરેક વખતે કુદી દેખાશે દેખાય નવ ફૂટ આવ્યું ત્યારે જો પાછું ગલગલિયા થયા ધક્કો માર્યો એટલે પાછું ચાલુ રહેશે તો વીસ વખત ઠપ ઠપ થઈને બંધ થવાનો હતો એ ધક્કો વાગ્યો એટલે પાછું વીસ નું બદલે ચાલીસ વખત થાય પાછું થાય કે ના ખોટું થઈ ગયું ભૂલ થઈ ગયું માફી માંગુ છું તો નવ થાય આઠ થાય સાત પાછો ધક્કો માર્યો સાત માં એટલે પાછો ઠપ થાય પૂરું પૂરું થવાનું થાય એમ વધઘટ થતું પણ ચાર્જ નથી થતું ચાર્જ અને ડિસ્ચાર્જ આપડે કહીએ ને વીસ કોથળાના વીસ રહ્યા એકવીસ માં લાયા નથી વીસ ના ઓગણીસ ના થયા ઘર જોડે કકડાટ કર્યો રહ્યો માલ પડી રહ્યો

ફૂટે છે ને એ જ બળતરા કરાવે છે દ્વેજ પરિણામ પછી રાગ કરે છે કે મને બહુ ગમે છે પેલી બહુ ગમી પેલી ગમે એટલે તેમ ગમવાન માંડી આ બળતરા મુખ્યા માણસને ખોરાક ગમે અને બળતરા ઊભી ક્યાંથી થઈ તો કે બળતરા કશાય થાય છે ને ત્યારે સૂક્ષ્મ પરમાણુ ચાર્જ થાય છે અને ચાર્જ પરમાણુ પછી ફળ આપે છે દેહ રૂપે એક એમાં દેહ પણ બને છે એમાંથી પુરુષ બીજ હોય તો પુરુષ દેહ બને એને નો નો કહેવાય સ્ત્રી વેદ હોય એ પરમાણુ ઉભા થાય પછી પુરુષ પર આકર્ષણ કરાવે પુરુષ વેદ ઉભો થાય તે સ્ત્રી નું આકર્ષણ કરાવે વેદ ન આકર્ષણ કરાવે એ પરમાણુ જ પછી પરમાણુ ક્યાંથી તો કશાય વખતે ચાર્જ થયા એટલે કશાય વખતે ચાર્જ થયેલા પરમાણુ પછી ફળ આપે છે એ ફળ પછી ભૂખ લગાડે એવી ભૂખ લાગે બિચારો ખાય ખાય એટલે પાછ સંડાસ વખતે એવું દુઃખ થાય પાછ સંડાસ આવે પુરાણ ગલન પુરાણ ગલન એટલે પેલા મિશ્ર ચેતન માંથી બધું આ પરમાણુ ચાર્જ થયા એ ચાર્જ થયેલા પરમાણુ પછી પોતાનું સ્વતંત્ર પાઠ ભજવે વાળ એવું ગયે ને ખોડો થાય એમાં પાછો આપડે લાગે આ ઉગ્યા કે હું તો ભાઈ મારે તો એક જ હું અક્ષસ માન્યું એટલે આઠે કર્મો ચાર્જ થઈ ગયા નામ કર્મ એ આવ્યું ગોત્ર કર્મ એ લોકો જે કરે ને કાઢી મૂકે મળે ને અપયે મળે આયુષ્ય બંધાય જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય બધું આઠે આઠ હાથે બંધાય છે એક પરમાણુ ચાર્જ થાય ને કોઈ પણ એક જાતનો ભાવ થયો ને કે મારે સેવા કરવી છે તોય આઠે બંધાય ચોરી કરવી તોય આઠે બંધાય એના આયુષ્કર્મ કર્મ હાથે બંધાય બીજાને સુખ આપો એ ભાવથી બધા સારા કર્મ બંધાય છે એ ભાવથી ખરાબ કર્મ બંધાય છે આ બાજુ ભાવ થવાથી પરમાણુ ચાર્જ થાય છે અને ચાર્જ પરમાણુ જાતે પછી સક્રિય થાય છે એ આંખો બને કાન બને કાન માટે હાથમાં ભાવ ના કર્યો કે મારે કાન બનાવવો છે એ અવાજ ને શું છે જાણવાનો ભાવ થયો એટલે જાણવાના સાધન ઉભા થઈ જાય કરવું ના પડે એટલે એવું મશીનરી એવી છે ને કે જાતે બની જાય છે પણ પછી બને એટલે પછી પેટ્રોલ ભરવાનું કામ આપણે કરવાનું ના હોય એની માટે પેટ્રોલ ખોળે ખેંચે પછી પેટ્રોલ ચૂસે ને ધુમાડા કાઢે એવી મશીનરી છે આમાં ભરવું પડે ગાડીમાં આ તો છે ને ભૂખ લગાડે એટલે એવા પરમાણુ બધું કામ કરે છે પછી આખું જિંદગી પરમાણુ જ કામ કરે છે પરમાણુ વખતે પાછું પોતે એકાકાર થાય છે કે મને થયું મેં કર્યું મજા આવી ગઈ ખોટું થઈ ગયું હું છું અક્ષેશ ના કરવું છે એટલે પાછું નવો કોઝલ બોડી તૈયાર કરે છે અને કોઝલ બોડી એટલે બધું જ ખાધું પીધું બધું સામગ્રી લઈને આવે છે આખી જિંદગી નું પરમાણુ વિષય પણ એમાં લઈને આવે છે ક્રોધ માન માયા લો બધું લઈને આવે છે પછી મોહ ના આધારે બધું ભેગું થાય વધારે

એટલે હમણાં કેતા તા ને હું શશીકાંત નથી હા એ નથી ખોટું થઈ થયું પ્રતિકોણ કરું છું પણ પેલું પછી માન્યતાઓ પડી છે બ્લન્ડર્સ રૂપે તૂટ્યું મિસ્ટેક રૂપે રહી છે મિસ્ટેક રૂપે વાળી ખાલી કરવાની સંભાવે ની કરો ઉભો થાય શશીકાંત એટલે તપ કરવાનો તપ કરશું એટલે પછી એ ઓગળશે અને જ્ઞાન વધશે માન્યતા પ્રતિ શુદ્ધ થઈ ગયું પણ આ અનુભવમાં જતા વચ્ચે કચરા સાફ કરવા પડશે તપ કરીને સમજાય ને જે આ વાત કરી પરમાણુ નીકળે છે તો એમાં એવું ને કે જયારે પ્રતિક્રમણ સામાયિક કરીએ છીએ ત્યારે માન્યતા તૂટે છે પછી વિષય કે જે ગમે તે હોય કસાયો એ ભોગવવા તો પડે પણ જ્યારે એ સંજોગ ભેગો થાય ત્યારે તન્યકાર ના થાય પણ પેલા પરમાણુ રીતે તમારે ભોગવવું તો પડે જ પણ પહેલેથી સામાયિક પ્રતિક્રમણ કર્યું હોય એટલે જ્યારે સંજોગાતા તમ્યા કરના તો એ જ મેઈન વસ્તુ છે ને એટલે ઘણો ફરક પડે પછી એ તન્મયાકાર ના થાય કહીએ છીએ પણ હવે પેલું નવ પર આવે ને તો પાછું આઠ થાય સાત થાય છ થાય પાંચ થાય ચાર થાય એ ક્યાંક પાછું અડે ખરું પાછું છૂટું પડે પાછું અડે છૂટું પડે એમ કરતા કરતા ખાલી થતું જાય પણ મૂળ એને સમજાઈ ગયું કે મારો એના અભિપ્રાય છે એટલે કે નિશ્ચય કેમ કામ કરે છે કે વિષય ખોટો છે નિશ્ચય એને બચાવે છે હંમેશા જાગૃત કરે છે પછી કઈ રીતે ખોટો છે વિગત ધીમે ધીમે સમજાતી જાય કારણ જેનો જેનો નિશ્ચય થાય જેમાં પ્રતિથી બેસે કે બ્રહ્મચર્યમાં જ સુખ છે એટલે એને આધારે એના સંજોગ મળતા જાય કઈ રીતે સુખ છે એની સંયોગ મળતા જાય એ પેલું કેવી રીતે ખોટું છે એના સમજણ મળતા એના નિમિત્તો મળે એને સમજણ પડતી જાય આ એક પ્રતિથી બેસવાથી ધીમે 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 બધું મળતું જાય ને એટલે આપણે શું છે કે ભાઈ એન્કરેજ કરીએ છીએ કે વધારે ધ્યાન રાખજો નિયમ કેવો છે કે તમારે જેની બિલીફ બેસે બિલીફ એટલે કેવું કે જે જ્ઞાન ઉપર તમને શ્રદ્ધા બેસે કે બ્રહ્મચર્યમાં શ્રદ્ધા બેઠી પછી એના સંયોગ થતા જાય એ નિયમથી ભેગું થતું જાય પણ નિયમથી ભેગું થતા આપણે ને પછી બુદ્ધિ જો પોલમાં આવે એટલે આપણે પોઝિટિવ રહેવાનું કહે છે તમે કઈ રીતે ખોટું છે જાગૃતિ રાખજો જેટલી વાર ઊભું થાય ઉખેડીને ફેંકી દેજો પ્રતિક્રમણો કરજો બ્રહ્મચર્યનું પ્રોટેક્શન કરજો વિષયનું ઇન્કરેજમેન્ટ ના કરશો એટલે જાગ્રત રહેવા માંગીએ છીએ પણ જેની શ્રદ્ધા બેઠીને ને આટલી શ્રદ્ધા જ બેઠેલી છૂટવું છે કે જ્ઞાની ભેગા થાય તો જે કે છે બધું કરીશું શ્રદ્ધા બેઠેલી તો આજે બધું જ આવી ગયું આપણી પાસે એટલે જેની શ્રદ્ધા બેસે ને એનું પરિણામ ભોગવવા પડે બધા ત્યાં પોઝિટિવનું બેસે તો પોઝિટિવનું નેગેટિવનું બેસે તો નેગેટિવનું અને શુદ્ધની શ્રદ્ધા બેઠી તો શુદ્ધ જ્ઞાન પ્રગટ થતું જશે શુદ્ધ ચારિત્ર પ્રગટ થતું જશે વિતરાકતા ફળ આવશે જશે એટલે આ બહુ મોટું આની જે જ્ઞાન ઉપર શ્રદ્ધા બેસે ને એવું વર્તન આવે જો એ શ્રદ્ધા બેઠી જેટલો રોજ સાંભળતા જઈએ છીએ એની પર આપણે યશ હોય છે અને યશ હોવાથી એમને કચરા બધા ફેરફાર થતા જશે કે ગયા કુસંગમાં યશ થઈ ગઈ એક કચરો પેસી ગયો હવે આ સત્સંગમાં યશ થાય છે તે કચરો ખલાસ કરશે અને જ્ઞાન પેસતું જશે પ્રોબ્લેમ શું થાય કે જયારે ભોગવવું પડે ત્યારે એમ લાગે આ બધા પરમાણુ હજુ ભોગવવું જ પડે છે એમ ના ઈચ્છા હોય હા એટલે હજુ એ તબ એ તબ ચાલુ રહે એમ ના પણ એ હજુ આપણે ભોગવવું પડે ને તે ઘડીએ આપણે પછી કલાક બેસીને ભાગાકાર કરી નાખવો પડે જલેબી ખાવી પડી તો આમાં મોહ છે હજુ માટે ભાગાકાર કરો કે આમાં શું સુખ છે આમાં કઈ રીતે સુખ નથી કઈ રીતે નથી કઈ રીતે નથી કઈ રીતે

આ ફાઇલ ઊભી થઈ છે પરમાણુ પૂરા થાય છે સંભાવે નિકાલ કરીને છૂટવું છે અને રોજ મહિના સુધી જલેબી આવે ને તો બીજે દાડે ફરી ભેગી થઈ ને આ પાછી જલેબી તમે રોજ આપ્યા સમજતા નથી કઈ શું ના થાય બીજે દાડે નિકાલ કરી નાખે જેમ પેલો ગાય ઘાસ રોજ નાખે ને તો રોજ ખાઈ જાય ને ગઈકાલે આપ્યું તો આજે પાછું ઘાસ આપો છો કઈ જાતના છે કે વડે કાચું નહીં એને પરમાણુ સાથે જ કામ હોય એને વર્તમાનમાં જો એક ભૂતકાળે યાદ ના ગઈકાલે આ ખાધેલું ને આજે આ છે ને કાલે પાછું આવશે ખબર નહીં આ લોકો છોડતા નથી ના ગમતું એ ના હોય એને અને આપણે તો બીજે દાડે એની જ જલેબી આવી ને એટલે મને મને અફકે ચડી ગઈ કે છે અફકે શબ્દ ખરેખર નથી લાગુ અભક્ષ અને અભક્ષ અભકે છે બધે અભક્ષ તો કેવાય નઈ પણ આપશે અભક્ષ કઈ દે કે મને હવે નથી મારી રૂચિ નથી કે છે રૂચિ ખલાસ થયા પછી જ્ઞાનીને રુચિ ખલાસ થયા પછી રોજ સાત સાત વર્ષ સુધી એમને ગલકા ભજીયા ખાધેલા દર ત્રીજે દાડે પાછા તપ કેવું કર્યું છે તો એમને તપે ના લાગે અમને મોહ જ નથી આ પરમાણુ પૂરા થાય છે અને આપણે તો મોહ છે ને એટલે તપ થાય છે નથી ગમતું મારે ભોગવવું પડે છે માટે તપ કરીએ કહીએ છીએ એટલે આપણે કઈ ને બિલીફ ખલાસ થયા પછી પરમાણુ તપ ના હોય એટલે હજુ છે જ બિલીફ જોઈએ છે એ એક ખાડાની બિલીફ છે નથી જોઈ જોઈએ દ્વેષ વાળી બિલીફ છે આ જોઈએ છે રાગ વાળી બિલીફ છે બેઉ છે માટે પેલી ભોગવટા આવે છે નથી જોઈતું એમાંય પછી ખલાસ થઈ ગયો આવી ને પૂરણ ગલન થાય કશું પોતાને કઈ રસ ના હોય આપણે એ વિતરાક વિતરાક નું આગળનું સ્ટેશન છે પણ સંભાવ અને સંભાવ પણ હજુ નીચલું સ્ટેશન છે સમતા ભાવ કહેવાય છે એટલે પેલું સંભાવ એટલે આવે કે ના ગમે કે ના ગમે સંભાવે નિકાલ કરો એમ જાગૃતિ હોય કે આ ગમો અણગમો કરવા જેવો નથી પણ હોય પ્રકૃતિમાં અને સમતા ભાવ તો પૂરું જ કરે પરમાણુ આ કંઈ રાગ નહીં દેશે નહીં કશું જ ના થાય અને એવું ઘણું બધું પૂરું થાય ત્યારે રાખતા ઉત્પન્ન થાય ના હોય તો સારું એવું તો આમ કેવું પડે ને એ એક હોય તો સારું બોલનારા છે માટે કેવું પડે છે સમજાય ને